તેમાં દર્શાવ્યા મુજબ બે મીટર લંબાઈના એક હલકા સળિયાને સમાન લંબાઈના તારના તારના છેડા સાથે બાંધીને છતથી સમક્ષિતી જ સ્થિતિમાં રહે તેમ લટકાવેલ છે એક તાર સ્ટીલનો બનેલો છે જેનું આડછેદ ક્ષેત્રફળ આપણને કેટલું આપી દીધું છે એ આપી દીધું છે અને બીજો તાર જે છે એ તાંબાનો બન્યો છે જેનું આડછેદ ક્ષેત્રફળ આપણને કેટલું આપી દીધું છે ટુ આપી દીધું છે સળિયા પર દળને કેટલા અંતરે મૂકતા જો અહીંયા તમને પ્રશ્ન શું કીધો છે એ તમે ધ્યાનથી જુઓ કે સળી સળિયા પર દળ દળને કેટલા અંતરે મૂકતા બંને તા તારમાં સમાન પ્રતિબળ અને સમાન વિકૃતિ ઉદ્ભવશે અહીંયા બે પ્રશ્નો મેં સાથે તમને પ્રશ્ન જે પૂછાશે એમાં શું હશે યા તો સમાન પ્રતિબળ હશે યા તો સમાન વિકૃતિ ઉદ્ભવશે આવો હશે અને બંને સાથે નહીં હોય ઓકે તો અહીંયા આપણને બે જે ચાર ઓપ્શન્સ આપ્યા છે એમાંથી બે ઓપ્શન્સ સાચા આપણે અલગ અલગ મતલબ સમાન પ્રતિબળ માટે એક ઓપ્શન હશે ને સમાન વિકૃતિ માટે બીજું ઓપ્શન હશે ઓકે તો કઈ રીતના સોલ્વ કરીશું એને પહેલાં આપણે સમજી લઈએ જુઓ પ્રશ્ન શું કીધો છે કે સળિયા પર દળને કેટલા અંતરે મૂકતા હવે આ જે સળિયો છે આ સળિયો આપણે લીધો એના પર દળને કેટલા અંતરે મૂકતા બંને તારમાં સમાન પ્રતિબળ જોવા મળે છે અથવા બંને તારમાં સમાન વિકૃતિ જોવા મળે છે ઉદ્ભવે છે તો માની લો કે હું આ સ્ટીલના તારથી એક્સ અંતરે કોઈ એમ દળને મૂકી દઉં છું ને આ જે સળીઓ છે એ આપણને કેટલો આપી દીધો છે બે મીટરનો આપી દીધો છે તો આ અંતર કેટલું થઈ જશે ભાઈ હે આ અંતર કેટલું થાય વેરી ગુડ આ અંતર થઈ જશે એ ટુ માઇનસ એક્સ આ અંતર કેવું થઈ જશે ટુ માઇનસ એક્સ અચ્છા હવે માની લો કે આ એમ દળ મૂક્યું તો આના લીધે આ જે સ્ટીલનો સળીઓ છે એની અંદર કંઈક તણાવ બળ ટી વન અને તાંબાનો સળિયો છે એની અંદર તણાવ બળ ટી ઉદ્ભવે છે ઉદભવશે ઓબ્વિયસલી આપણે દળ મૂક્યું છે તો એની અંદર કંઈક તણાવ બળ ઉદભવવાનું જ છે ક્લિયર અને આપણે આ જગ્યા પર સંદર્ભ બીનું બિંદુ માનીએ ચલો એને આગળ પછી વાત કરીએ ઓકે તો આ કન્ડિશન થઈ જશે ક્લિયર અહીંયા સુધી અચ્છા હવે કન્ડિશન આપણે પહેલી લઈએ કે સમાન પ્રતિબળ સળિયા પર એમ દળને હું કઈ જગ્યા પર મૂકીશ જેથી મને શું મળશે સમાન પ્રતિબળ મળશે તો એના માટે પહેલી કંડિશન માટે પહેલી કંડિશનને આપણે સોલ્વ સોલ્વ કરશું પહેલી કંડિશન શું છે સમાન પ્રતિબળ માટે બરાબર ને સમાન પ્રતિબળ આપણને ક્યારે મળશે એમ દળને હું ક્યાં મૂકવું તો મને સમાન પ્રતિબળ મળશે તો એની વાત આપણે કરી લઈએ ઓકે સમાન પ્રતિબળ આપણી પાસે ફોર્મ્યુલા શું હતું પ્રતિબળનું ફોર્મ્યુલા શું હતું એફ બાય એ અહીંયા એફ શું થઈ જશે તણાવ બળ ભાગ્યા એ બરાબર ને તો પહેલાં આપણે સ્ટીલ સ્ટીલનું પ્રતિબળ લઈ લઈએ બરાબર એ કોના બરાબર થશે તાંબાના પ્રતિબળના બરાબર થશે અને સમાન પ્રતિબળ એટલે સ્ટીલ અને તાંબાનું સમાન પ્રતિબળ જ્યારે હોય ત્યાં મતલબ સમાન પ્રતિબળ મને ક્યારે મળશે કે એમને હું કઈ જગ્યાએ મૂકીશ જેથી કરીને મને આ બંનેના પ્રતિબળ કેવા મળે સમાન મળે તાંબાનું ને સ્ટીલનું ને તાંબાનું પ્રતિબળ કેવું મળે સમાન મળે ક્લિયર ઓકે સિમ્પલ છે બહુ જ સિમ્પલ છે ખાલી તમે થોડું સમજી જશો તો સોલ્વ કરવામાં કોઈ ડિફિકલ્ટી આવશે નહીં હવે તમે જુઓ સ્ટીલ જે છે એનું પ્રતિબળ આપણને કેટલું મળશે તો સ્ટીલમાં ઉદ્ભવતું પ્રતિબળ શું થશે ટી વન એમાં બળ કેટલું ઉદભવે છે ટી તો ટી વન બાય શું થઈ જશે એ થઈ જશે ટી વન બાય એ અડછેદ ક્ષેત્રફળ કેટલું છે એનું એ આપી દીધું છે અચ્છા અને તાંબામાં કેટલું થશે તો ટી ટુ બાય તમે એનું અડછેદ ક્ષેત્રફળ કેટલું આપ્યું છે ટુ એ આપ્યું છે તો આ થશે ટી ટુ બાય ટુ એ એ કટ કરશો તો ટી ટુ ઇઝ ટુ અથવા ટી વન ચલો ટી ટુ ઇઝ ટુ શું થઈ જશે ટુ ટી વન થઈ જશે અને આપણે ઇક્વેશન નંબર એક ધારી લો અને આપણે ઇક્વેશન નંબર એક ધારી લો ક્લિયર આ એક સંબંધ મળ્યો આપણને હવે આ સંબંધનો ઉપયોગ આપણે આગળના આગળ આપણે કરવાના છીએ હવે તમે જુઓ કે આ જગ્યા પર માનો કે હું એ સંદર્ભ બિંદુ માની લઉં છું આ આ જ્યાં આપણે એમ દળ મૂક્યું છે એ બિંદુને સંદર્ભ બિંદુ એટલે કે રેફરન્સ પોઈન્ટ માની લઉં છું તો આ સંદર્ભ બિંદુથી અહીંયા ઉદભવતું આખે આખા તંત્ર આખે આખું તંત્ર જે છે એ તંત્ર કેવું છે ગતિય સંતુલિત અવસ્થા ધરાવે છે ચાકગત્ય સંતુલિત અવસ્થા ધરાવે છે તમે જુઓ કે કોઈ અહીંયા અહીંયા બળ લાગે છે અહીંયા બળ લાગે છે અને અહીંયા તણાવ બળ લાગે છે અહીંયા તણાવ બળ લાગે છે પણ ત્યાં કોઈ ફેરફાર જોવા મળતો નથી હે ને ત્યાં તમે જુઓ તો કે ભાઈ એના તણાવ બળના લીધે કોઈ ટોર્ક ઉદ્ભવતો નથી અહીંયા કોઈ ટોર્ક ઉદભવતો નથી તો આપણે એને સમજતા એને ને ગતિય રીતે એ સંતુલિત હોવાના કારણે આપણે અહીંયા લખી શકીએ કે અહીં અહીં તંત્ર ચાક સંતુલિત હોવાના કારણે અથવા સંતુલિત ચાક અહીં તંત્ર ચાક ગતિએ સંતુલિત છે તેથી 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 અહીંયા સંદર્ભ બિંદુ આપણે પર માની લીધો તો આ જગ્યા પર એક્સ અંતરે કયું બળ લાગી રહ્યું છે ટીવન બળ લાગી રહ્યું છે ને ટીવન ટોર્ક મતલબ ટીવન બળ લાગી રહ્યું છે હવે આ ટીવન બળ લાગે છે તો અહીંયા ટોર્ક ઉદભવશે ને એ ટોર્ક કેટલો ઉદભવશે તો ટોર્કનું ફોર્મ્યુલા શું હતું આર પરપેન્ડિક્યુલર ઇન્ટુ એફ તો આર પરપેન્ડિક્યુલર અહીંયા કેટલું થાય એક્સ ને એફ શું થઈ જશે ટી વન થઈ જશે એવી રીતના તમે આ બાજુ જશો તો આ બાજુ આ અંતર કેટલું થશે ટુ માઇનસ એક્સ એના ઉપર ટોર્ક કેટલો ટોર્ક કઈ રીતે જો આ આ જગ્યા પર તમે જો ટોર્ક ઉદ્ભવે અહીંયા સંતુલિત અવસ્થા છે ટોર્ક ઉદ્ભવતો નથી મતલબ ટોર્કના લીધે કોઈ કોઈ પ્રક્રિયા થતી નથી અહીંયા તમે જુઓ તો આ સમઘડી હેને અહીંયા તમે જુઓ તો ટોર્ક ઉદ્ભવે તો એની એની અસર કેવી થશે સમઘડી હશે ને અહીંયા જુઓ તો એનો ટોર્કની અસર જે છે એ કેવી થશે વિષમઘડી ઘડી અહીંયા તમે જુઓ આ ટી ટુ થઈ જશે હે તો આનો ટોર્ક જે છે એ કેવો થઈ જશે આર પર પેન્ડિક્યુલર એફ ઇઝ ઇક્વલ ટુ ટુ માઇનસ એક્સ ઇન્ટુ ટી ટુ બરાબર ને ટોર્ક આ બંનેથી આપણને મળી ગયા અચ્છા તો સંતુલિત અવસ્થા હોવાના કારણે તેના ઉપર લાગતો ચોખ્ખો ચોખો ટોર્ક જે છે નેટ ચોક ટોર્ક જે છે ચોખ્ખો ટોર્ક જે છે એનું મૂલ્ય કેવું થશે શૂન્ય થશે હવે ચોખ્ખો ટોર્ક એટલે આ બંનેનો સરવાળો જો આ સમઘડી આ વિસમઘડી તો આ આ ધન હશે તો એક મતલબ આને આપણે ધન લઈશું તો આને ઋણ લેવું પડશે જો આને ધન લઈએ તો આને ઋણ લેવું પડશે ચલો પહેલાં આપણે આને લઈએ ઓકે તો જો હું અહીંયા એક્સ ટી વન માઇનસ ટુ મત આને મેં ધન લીધો તો આને મારે કેવું લેવો પડશે નેગેટિવ લેવો પડશે બરાબર ને એટલે કે નેટ શું થશે ટોર્ક વન પ્લસ ટોર્ક ટુ બરાબર એવી રીતના તો ટોર્ક વન આ થઈ ગયું ટોર્ક ટુ આપણને કેટલું મળશે ને ટોર્ક વન પ્લસ ટોર્ક ટુ પણ ટોર્ક વન આપણે ધન લીધો છે ટોર્ક ટુ આપણે કેવો લીધો છે અહીંયા ઋણ કેમ કે બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં જ ઓકે ટોર્ક ટુનું મૂલ્ય અહીંયા ઋણ થઈ જશે તો આ શું થઈ જશે ટુ માઇનસ એક્સ ઇન્ટુ સુધી ક્લિયર ક્લિયર હવે સમીકરણ ઉપયોગ કરો ને લખેલું છે તો આ થઈ જશે ચલો તો આગળ વધીએ હું આને થોડું ઈરેઝ કરી દઈશ અને આપણે ફર્ધર સિમ્પ્લિફાય કરતા એક્સ ટી વન ઇઝ ઇક્વલ ટુ ટુ માઇનસ એક્સ બરાબર ને અહીંયા થઈ જશે ટુ ટી વન તો ટી વન ટી વન કટ થઈ જશે એને એને આગળ આપણે સિમ્પલિફાય કરશું તો આ થશે એક્સ ઇઝ ઇક્વલ ટુ ફોર માઇનસ ટુ એક્સ ને આ બાજુ આવી જશે અને આપણે આ બાજુ લઈએ તો એક્સ પ્લસ ટુ એક્સ તો એક્સ એટલે કે થ્રી એક્સ ઇઝ ટુ ફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ ફોર બાય થ્રી ફોર બાય થ્રી ટુ વન થ્રી થ્રી તો એક્સનું મૂલ્ય અહીંયા આપણને વન પોઈન્ટ થ્રી થ્રી મળશે મતલબ કે હું સ્ટીલના સળિયાથી એમ દળને આટલા અંતરે મૂકીશ હે ને આ મીટરમાં આવશે વન થ્રી થ્રી જેટલા મીટર અંતરે મૂકીશ ત્યારે માં ઉદ્ભવતું પ્રતિબળ જે છે એ કેવું થશે સમાન થશે ક્લિયર ચલો પહેલા તમે આટલું લખી નાખો એના પછી સમાન વિકૃતિ માટેનો હું તમને સમજાવી ઓકે બીજો ટોપિક મતલબ બીજો આપણો જે પ્રશ્ન એની અંદર છે કે સમાન વિકૃતિ માટે કંડિશન શું આવશે હવે મેં તમને સમજાવ્યું હતું કે યંગ્સ મોડ્યુલર શું થાય તો કે ભાઈ પ્રતિબળ ભાગ્યા વિકૃતિ ઓકે આપણે ઓલરેડી ભણી ચૂક્યા તો વિકૃતિ શું થશે વિકૃતિ શું થાય ભાઈ

બરોબર સ્ટીલમાં ઉદભવતી વિકૃતિ અને તાંબામાં ઉદ્ભવતી વિકૃતિનું મૂલ્ય કેવું છે અહીંયા સરખું છે અચ્છા ક્લિયર અહીંયા સુધી હવે તમે જુઓ કે આની વેલ્યુ આપણે મૂકી દઈએ તો આ વિકૃતિ શું થાય તો કે ભાઈ પ્રતિબળ ભાગ્યા યંગ્સ મોડ્યુલસ કોનો તો કે ભાઈ સ્ટીલનો બરોબર ઇઝિકલ ટુ અહીંયા પણ શું થશે પ્રતિબળ ભાગ્યા યંગ્સ મોડ્યુલસ કોનો તો કે ભાઈ તાંબાનો બરોબર અહીંયા જે યંગ્સ મોડ્યુલસ છે આ સ્ટીલનો થઈ જશે ને આ કોપરનો યંગ્સ મોડ્યુલસ કેમ કે અલગ અલગ દ્રવ્ય ધરાવતા બંને આપણી પાસે તાર છે હવે પ્રતિબળનો આપણે આગળ જે ફોર્મ્યુલા હતો એ શું હતું જો અહીંયા અહીંયા જે વેલ્યુ છે એ વેલ્યુમાં તમને ક્યાંય પ્રતિ અચ્છા યંગ્સ મોડ્યુલસ આપ્યો નથી ચલો ભાઈ હું મતલબ આપેલો છે પણ ક્વેશ્ચનમાં અમે મતલબ પાછળથી આપ્યું તો પણ લખ્યું નથી ઓકે યંગ્સ મોડ્યુલસ સ્ટીલનો કેટલો થાય બે ગુણ્યા દસની અગિયાર ન્યૂટન મીટર સ્ક્વેર અને યંગ્સ મોડ્યુલસ કોપરનો કેટલો થાય તો દસની અગિયાર ન્યૂટન મીટર સ્ક્વેર ઓકે આ તમને ખબર હોવી જોઈએ હવે તમે જુઓ પ્રતિબળ શું થશે તો ટી વન ટી વન બાય એ ઓકે અને યંગ્સ મોડ્યુલસ એની સાથે મલ્ટીપ્લાય થઈ જશે સ્ટીલ માટે અને આ શું થઈ જશે ટી ટુ બાય ટુ એ ને અહીંયા સ્ટીલનો યંગ્સ મોડ્યુલસ ને અહીંયા કોપરનો યંગ્સ મોડ્યુલસ થશે ક્લિયર અહીંયા સુધી ક્ષેત્રફળ ક્ષેત્રફળ કટ થઈ જશે તો આ શું થશે ટી વન બાય યંગ્સ મોડ્યુલે સ્કૂનો સ્ટીલનો ને ટી ટુ બાય યંગસ મોડ્યુલેસ કુનો કોપરનો હવે આ આ જે છે ટી વન બાય યંગસ મોડ્યુલસ સ્ટીલનો કેટલો છે ભાઈ સ્ટીલનો યંગ્સ મોડ્યુલસ કેટલો આપ્યો છે બે ગુણ્યા દસની અગિયાર બે ગુણ્યા દસની અગિયાર ઇઝિકલ ટુ ટી ટુ બાય અહીંયા અચ્છા અહીંયા ટુ બે વધે છે ને આ બે વધે છે તો બે ગુણ્યા દસની અગિયાર આ કટ થઈ જશે એનો મતલબ કે ટી વન કોના બરાબર થઈ જશે ટી ટુના બરાબર થઈ જશે આને આપણે સમીકરણ એક આપી દઈએ હવે આગળ વાત કરીએ કે અહીં સંતુલિત અવસ્થા છે કઈ ચાક ગતિય સંતુલિત અવસ્થા છે અહીંયા લખી નાખો અહીં ચાક ગતિય સંતુલિત અવસ્થા હોવાના કારણે અથવા સંતુલિત અવસ્થા છે તેથી તેથી તેના ઉપર લગાવવાનું ચોખ્ખું ટોર્ક જે છે એનું મૂલ્ય કેવું થશે શૂન્ય થશે બસ વેલ્યુ પૂટ કરો આની આ જ વેલ્યુને આપણે આગળ લગાવવાની મતલબ મૂકી દેવાની છે એક્સ ટી વન બરાબર માઇનસ કેમ માઇનસ કેમ કે બંને વિરુદ્ધ દિશામાં છે તો ટુ માઇનસ એક્સ આ થશે ટી ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ઓકે અહીંયા ટી વન કોના બરાબર છે ટી ટુ કોના બરાબર છે ટી વન ટી વનના બરાબર છે તો એક્સ ટી વન માઇનસ ટુ એક્સ અને આ થઈ જશે ટી વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો ક્લિયર અહીંયા સુધી ઓકે ચલો તો આને ફર્ધર તમે કરો તો એક્સ ટી વન માઇનસ ટુ ટી વન માઇનસ અથવા 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 ટી વન ટી વન ડાયરેક્ટ અહીંયાથી કટ કરી નાખશો કેમ કે આપણે ટી વન ટી વન જો તમે આને આ બાજુ લઈ જશો તો ટી વન ટી વન કટ થઈ જશે ને મારો આખે આખા તમને આ બાજુ બરાબર કેમ કે ઇક્વલ ટુ ઝીરો છે આખે આખા તમને આ બાજુ લઈ જશો તો ટી કટ થઈ જશે તો એ શું છે એક્સ માઇનસ ટુ માઇનસ એક્સ ઇઝ ટુ જીરો તો આ શું થઈ જશે આ પ્લસ થઈ જશે ને એક્સ અહીંયા આ નેગેટિવ છે તો આની અંદર પ્લસ થઈ જશે તો ટુ એક્સ માઇનસ ટુ ટુ ઝીરો તો એક્સ ઇઝ ટુ ટુ બાય ટુ એક્સ ટુ ટુ બાય ટુ અને એ થઈ જશે વન તો આપણને એક્સ નું મૂલ્ય અહીંયા શું મળશે